એટલે જનધનને કાળજી રાખવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ હમણાં અડતાલીસ કલાકમાં ભાવનગર બોટાદના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત રાજકોટના ભાગોમાં અને લગભગ થાણ ચોટીલા જસદણ આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને વિશા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ જોવા જઈએ તો અમદાવાદને અને અમદાવાદના ભાગોમાં આગામી અડતાળીસ કલાકમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં અમદાવાદ લાંભા સરખેજ બાવળા સાણંદ આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ ધીરે ધીરે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ આ વરસાદી વહન છે ઝબડું છે પણ આગામી ચોવીસ કલાક તો દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં જનધને કાળજી લેવી ઈસ્ટ્રે હવામાન બલાલ પટેલની આગાહી કે જ્યાં હવે અમદાવાદ વાસીઓને પણ ઉખલાટમાંથી રાહત મળી શકે છે આગામી અડતાલીસ કલાકમાં અમદાવાદ સહિત આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડી શકે છે તે પ્રકારની આગાહી દક્ષિણ ગુજરાતની નદીઓમાં પુરાવાની શક્યતા છે તાપી નદીના જળસ્તરમાં વધારો થશે અને લગભગ સુરત વગેરે નદીમાં નદીઓમાં પૂરાવાની શક્યતા રહેશે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહે છે એટલે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રની કેટલીક નદીઓમાં પણ પૂર આવવાની શક્યતા છે પણ ભાવનગરમાં અને બોટાદમાં ભારે વરસાદ હમણાં થઈ રહ્યો છે એટલે ગુજરાતના ઘણા ભાગોમાં આ વખતે આગામી બોતેર કલાકમાં અને તારીખ ચોવીસથી ઓગણીસથી ચોવીસ અને ત્યારબાદ છવ્વીસ તારીખ સુધી પણ વરસાદની શક્યતા રહે છે પરંતુ હમણાં અડતાળીસ કલાક તો ગુજરાત ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતે સાવચેત સાવચેતી રાખવાની જરૂર રહેશે કારણ કે ઘણા ભાગોમાં ભારેથી અતિભારે